કેમ છો દોસ્તો? સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સાહિત્યમાં આપ સૌનું. આજે આપણે જાણીશું લાભશંકર ઠાકર, જેમનું ઉપનામ છે લગરો વેદ પુનર્વસુ. એમના સમગ્ર જીવન અને કવન વિશે આપણે જાણીશું. સૌ પ્રથમ તો જીવનની વાત કરીએ. લાભશંકર જાદવજી ઠાકર એમનું પૂરું નામ છે. ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકાર હતા. તેઓ કવિ, નાટ્યકાર, નવલકથાકાર, નિબંધકાર તેમજ આયુર્વેદ ચિકિત્સક હતા. એમનું વતન સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લાનું પાટડી ગામ હતું તથા તેમનો જન્મ 14 જાન્યુઆરી 1935 રોજ સેડલા ગામ ખાતે થયો હતો. તેમણે ગુજરાતી મુખ્ય વિષય સાથે ઈસવીસન 1957 સ્નાતક એટલે કે BA કર્યું અને ઈસવીસન 1959 અનુસ્નાતક MA થયા. ઈસવીસન 1964 શુદ્ધ આયુર્વેદિક કોર્સના ડિપ્લોમાની પદવીઓ હાંસલ કરી હતી. લાભશંકર ઠાકર 7-8 વર્ષ અમદાવાદ શહેરની વિવિધ કોલેજોમાં અધ્યાપક તરીકે રહ્યા અને ત્યારબાદ પોતાના ચિકિત્સાલયમાં આયુર્વેદીય ચિકિત્સક તરીકે વ્યવસાય કરતા રહ્યા. તેમની 81 વર્ષગાંઠના લગભગ 1 અઠવાડિયા પહેલા 6 જાન્યુઆરી 2016 રોજ અમદાવાદ ખાતે તેમનું અવસાન થયું હતું. સર્જન ગુજરાતી વિશ્વકોશના 9મા ગ્રંથનું વિમોચન કરી રહેલા લાભશંકર ઠાકરે એમનું વિમોચન કર્યું હતું. તેઓ આકણ સાબરમતી નામની નાટ્ય લેખકોની વર્કશોપમાં સક્રિય રસ લેતા હતા. કૃતિ ઉન્મૂલન જેવા સામાયિકોનું પ્રકાશન પણ તેમણે કર્યું હતું. કાવ્ય સંગ્રહોમાં વાત કરીએ, વહી જતી પાછળ રમ્ય ઘોષા એ એમનો કાવ્ય સંગ્રહ છે. ત્યારબાદ માણસની વાત અને મારે નામને દરવાજે, લગરો, બૂમ કાગળનો કોરા, પ્રવાહણ, હથિયાર વગરનો ગા વગેરે એમની જાણીતા કાવ્ય સંગ્રહો છે જેમાં એમના કાવ્ય સંગ્રહિત થયા છે. એમના જાણીતા નાટ્ય સંગ્રહો અને નાટકોમાં છે એક ઉંદર અને જદુનાથ, અસત્ય કુમાર અને એકાગ્રની ધરપકડ, એકાંકી સંગ્રહ મેક વિલીવમાંથી લેવામાં આવ્યું છે અને એકાંકી સંગ્રહમાં છે મરી જવાની મજા, બાથટબમાં માછલી, પીળું ગુલાબ. નવલકથાઓમાં છે એમની અકસ્માત, કોણ, હાસ્યાયન, ચંપકલા, ચંપક ચાલીસા, અનાપ શનાપ, પીવરી, વધાવો સંત, વસંત આવ્યો વગેરે એમની નવલકથા. વિવેચન એમણે ખૂબ સારું એવું વિવેચક છે. આ તો ઇનર લાઈફ, મળેલા જીવની સમીક્ષા, લેખ સંગ્રહો વગેરે એમના વિવેચન સંગ્રહો છે. સર્વમિત્ર, એક મિનિટ, ચરિત્ર પુસ્તક, મારી બા વગેરે એમના ચરિત્ર પુસ્તક પણ છે. એમને મળેલા સન્માનોમાં છે 1962 તેમણે કુવાણ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. નર્મદ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયો હતો. આ સિવાય 1980 તેમણે રમજીત રાવ સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો, જે તેમણે અંગત કારણોસર સ્વીકાર્યો ન હતો, પરંતુ 1994 તેમણે તેનો સ્વીકાર કર્યો હતો. 1991 તેમણે ટોળા, અવાજ, ઘોઘાટ વગેરે સાહિત્ય અકાદમી પુરસ્કારો મળ્યો હતો. એ જે ટોળા, અવાજ અને ઘોઘાટ એ એમનો કૃતિ છે અને એના માટે એને પુરસ્કાર મળ્યો હતો. 2002 તેમણે ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી સાહિત્ય ગૌરવ પુરસ્કાર મળ્યો હતો. પ્રસ્તુતકર્તા ડોક્ટર શબ્બીર અલીજી ભટ્ટ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. મિત્રો, આવા વધુ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો જેથી તુરંત નવા વિડીયો મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.